પૈસા ની લેતી દેતી બે મિત્ર વચ્ચે ઝઘડો થયો એકે ચપ્પુના ઘા ચીંકી બીજાની હત્યા કરી બંને મજૂરી કામ કરતા હતા સુરતમાં બનાવ બત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે નજીવી બાબતમાં હત્યાઓ થઈ રહી છે ત્યારે સુરતના રામદેવ વિસ્તારમાં મિત્ર એ જ મિત્રની ત્રણસો રૂપિયા માટે થયેલા ઝઘડામાં હત્યા કરી નાખી એકવીસ વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આંગે મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારૂખ મોહમ્મદ અસલમ ઉર્ફે ફારૂખ પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને બંને સારા મિત્રો હતા આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે મકાઈ પુલ પરથી ઉતરતા ચિશ્તીયા હોસ્ટેલ પાસે ઊભા હતા ત્યારે જૂના હિસાબના પૈસાને લેતી દેતી બાબતે ઝઘડો થયો સાતસો પચાસ રૂપિયા મુનાફને ફારૂખ પાસે લેવાના હતા દરમિયાન ફારૂખે કહ્યું કે મારે ચારસો પચાસ રૂપિયા જ આપવાના છે ત્યારે મુનાફ અને ફારૂક વચ્ચે ત્રણસો રૂપિયા મામલે ઝઘડો થયો હતો આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો ફારૂકે મુનાફને આડેધડ પડ્યો હતો બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર તબીબોએ તેનો મૃત જાહેર કર્યો હતો ઘટનાને પગલે નાંદેર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સિંચાઈ સાથે